हाय लिटिल स्टार्स, हाउ आर यू ऑल? वेलकम टू अवर अश्विन विद्यालय। हूँ अंजलि टंडेल। आज आप जोईशुं चेप्टर नंबर 3 भाग 2 पुनरावर्तन विषय, जेमा छायांकित भागनुं क्षेत्रफळ शोधो। अहीं जे आकार आप्या छे तेना केटलामो भाग छायांकित कर्या छे ते जोवाना छे। तमने अहीं खाना आप्या नथी चौरस, बराबर? क्षेत्रफळ एटले चौरस गणवाना। चौरस आप्या नथी तो कई रीते तमे गणी शको? तो ए लाइन ड्रॉ कर देवानी, जे लाइन होय ए लाइन तमारे ड्रॉ कर देवानी, एटले चौरस गणी शकाय। अहीं केटला चौरस छे हवे गणी शकीए आपणे? 1 2 3 4, तो अहीं आवशे 4 चौरस सेमी। चलो अहीं जोईए, अहीं आ अर्धा ज आकार आपे, अर्धा ज भागनुं बतावी छे। जोयुं जेवो भाग अहीं छे एवो भाग अहीं छे, तो तमे आ आकारने पूरो करी दो, लाइन ड्रॉ करी दो, एटले ख्याल आवी जाय। नहीं ख्याल आवे तो जे आ आकार छे एनुं गणी नाखो, एना जेवुं ज आटलुं आनुं थशे, बराबर? 1 2 3, અડધું અડધું 4, ને 4 ને બીજું અડધું એટલે કેટલું થાય? 4.5 ચોરસ સેમી। જુઓ આ બાજુ ગણીએ તો 1 2 3, અડધું અડધું 4, 4 ને બીજું અડધું એટલે 4.5 ચોરસ સેન્ટીમીટર। આ રીતે અહીં મિત્રો કેટલાક આકારો આપ્યા છે, એ આકારોની ના બાજુઓની માપની લંબાઈ આપી છે, તો તેના આધારે આપણે પરિમિતિ શોધવાની છે। અહીં ચોરસ આપ્યા નથી, તો ઘણી સારી બાબત છે કે બાજુના માપના આધારે પરિમિતિ શોધવી, બરાબર? તો કઈ રીતે શોધી શકાય? તો એના માટે હદની લંબાઈ એટલે બધી બાજુનું માપ આપણને જરૂર પડે, બરાબર? તો તમે અહીં જે આકાર જુઓ છો, જુઓ આ લંબચોરસ આકાર છે, તો આ 2 સેમી માપ, તો આ કેટલું થાય? 2 સેમી। અને આ 4 છે, તો આ કેટલું થશે? 4 સેમી। તો તમે હવે ગણી શકો કે પરિમિતિ બરાબર આપણે ગણી ચૂક્યા છીએ, 2 સેમી વત્તા વત્તા કરીને બધાનો સરવાળો કરવાનો, 4 સેમી વત્તા 2 સેમી વત્તા 4 સેમી, ગણી કાઢો કેટલું થાય છે? 8 9 10 11 12, એટલે 12 સેમી। આ રીતે ખ્યાલ આવ્યો? ચાલો આકારનું ગણીએ, આખું 8 સેમી છે, આ 3 છે, તો આ બી 3 થાય, લંબચોરસ બનાવીએ તો જુઓ આ લંબચોરસ છે, આ 3 તો આ 3, બરાબર? આ 3 છે તો એની સામે આ પણ કેટલું થશે? આખો લંબચોરસ ગણીએ તો 3, આ 1 છે તો આ કેટલું થશે? 1, બરાબર? આ માપ ખબર નથી પણ તમે જુઓ આ 3 ને 3 6 ને આખું 8, તો આના જે વધે તે કેટલું? 8 માંથી 6 જાય તો 2, એટલે આ 2, તો એની સામે આ પણ 2। ચાલો હવે ગણી શકો તમે, લખવાનું પરિમિતિ બરાબર 1 સેમી વત્તા 8 સેમી વત્તા 1 સેમી વત્તા 3 સેમી વત્તા 3 સેમી વત્તા 2 સેમી વત્તા 3 સેમી વત્તા 3 સેમી। આ નહીં, હા, આ તો ફક્ત ગણતરી માટે આપણે જોયું છે। તો તમે સરવાળો કરો, 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24, એટલે અહીં આવશે 24 ચોરસ સેન્ટીમીટર। આ રીતે ચાલો આકારનું ગણીએ, ચોરસ આકાર છે, એક જ બાજુનું માપ આપ્યું છે, તો બીજી બધી બાજુનું માપ કેટલું થાય? એના જેટલું જ, 3 સેમી થાય, બરાબર? તો તમે લખો પરિમિતિ બરાબર 3 સેમી વત્તા 3 સેમી વત્તા 3 સેમી વત્તા 3 સેમી, એટલે કેટલા થાય? 12 સેમી। ચાલો આકાર ત્રિકોણ છે એનું તમે ગણી શકો, 6 સેમી વત્તા 5 સેમી વત્તા 7 સેમી, તો કેટલા થાય? 18 સેમી, બરાબર? ચોરસ સેન્ટીમીટર ના લખાય, તો પરિમિતિ છે એટલે ફક્ત સેન્ટીમીટર એવું છે। ચાલો આકારનું ગણીએ, આ 1 સેમી તો આ 1 થાય માપ, બરાબર? આ 2 છે તો આ 2 થાય, ત્યારબાદ આ 2 છે જુઓ તો આ પણ 2, આ 2 તો આ 2 સેમી, એની સામે આ 2 સેમી તો આ પણ 2 સેમી, અને આ પણ 2 સેમી છે, અને આ માપ પણ 2 સેન્ટીમીટર છે, બરાબર? જે માપ આપ્યા છે એને લંબચોરસ બનાવીને તમારે જોઈ લેવાનું કેટલું થાય તે। ચાલો પરિમિતિ બરાબર બધાનો સરવાળો પહેલાં લખવાનો, ત્યારબાદ ગણવાનો, 2 4 6 8 10 12 13 14 15 16 17 18 19 20, એટલે 20 સેમી। આ રીતે એટલે બાજુના માપને આધારે કીધું હોય ત્યારે તમારે વત્તા વત્તા કરીને લખવાના, અને બધી જ બાજુના માપ પહેલાં ખબર હોવા જોઈએ, બરાબર? ત્યારે તમે શોધી શકો છો। આ પ્રકારના એક્ઝામ્પલ પણ મિત્ર આપણે જોયા હતા કે પરિમિતિ આપેલી હોય ને એક્સનું માપ શોધો, એક્સ એટલે કોણ? બાજુ। તો મિત્રો આમાં ઘણી બધી ભૂલો થાય છે તમારી, કશું નથી, પરિમિતિ આપી છે તો બાજુનું માપ કઈ રીતે શોધી શકાય? તો જેટલી પરિમિતિ હોય એટલા ટોટલ થવા જોઈએ, બરાબર? કારણ કે પરિમિતિ એટલે ટોટલ બાજુનું માપ થાય, તો 14 સેમી થવા જોઈએ, તો 4 5 6 7 8 ને 9, 9 થાય તો કેટલા ઘટે? 14 થવામાં 9,
दस अगर बार तेर चौदह तो एक्स नाम के हसे पांच सेम तो सरवाड़ो चौदह थाय तो परिमिति चौदह कहवाई बराबर अं गणीए अठार सेमी थवा जो अहीं आपने आप्या छे टोटल अठार सेमी छे परिमिति बराबर तो चार पांच छ सात आठ नौ दस अगर बार तेर चौदह पंदर पंदर थाय छे तो केटला घटे सोल सत्तर अठार त्रण तो अहीं केटला आवे त्रण सेमी आ रीते चलो आनु गणीए अगियार सेमी छे टोटल एक बे त्रण चार पांच छ सात आठ आठ थया नौ दस अगियार एटले केटला घटे त्रण सेमी तो ज अगियार थाय परिमिति बराबर चलो सात ने पांच बार बार सेमी छे ने केटला थवा जोईए एकवीस तो केटला घटे बीजा नौ सेमी बराबर तो ज नौ सेमी अहीं मूकीए तो ज टोटल परिमिति एकवीस थाय आ रीते शोधी शकाय चलो आगळ वधीए અહીં આપેલા ચિત્રના આધારે પ્રશ્નના જવાબ આપવાના છે બરાબર અહીં કેટલાક પાંદડાઓ આપ્યા છે એનું ક્ષેત્રફળ ગણવાનું છે જુઓ પાછળ પ્રશ્ન આપ્યા છે તમારે ક્ષેત્રફળ ગણવામાં ખૂબ ધ્યાન રાખવાનું છે કે સૌથી મોટું પાંદડું કયું છે તેનું ક્ષેત્રફળ કેટલું છે સૌથી નાનું પાંદડું કયું છે તેનું ક્ષેત્રફળ કેટલું છે તમે શોધીને કહી શકશો બરાબર સૌથી મોટું પાંદડું આ ઈ છે બરાબર તો એનું ક્ષેત્રફળ ગણતી વખતે ધ્યાન રાખવાનું છે કે અડધાથી ઓછો ભાગ હોય એને ગણતરીમાં લેવાનો નહીં અડધાથી ઓછો બરાબર જે અડધાથી વધારે ભાગ હોય એને તમે ગણતરીમાં લઈ શકો એને આખું ગણવાનું અને બરાબર અડધો ભાગ હોય તો તે અડધું ગણાય હા આ રીતે ગણવાનું છે તો આનું ક્ષેત્રફળ વીસ થાય અને આનું ક્ષેત્રફળ એક ચોરસ સેન્ટીમીટર થાય જુઓ અહીં આપ્યું છે કે સૌથી મોટું પાંદડું ઈ છે એનું ક્ષેત્રફળ વીસ ચોરસ છે સૌથી નાનું પાંદડું ક છે અને એનું ક્ષેત્રફળ એક ચોરસ છે પાંદડા અનું કેટલું છે અને ફનું કેટલું છે તો તે જોઈએ અને કયા બે પાંદડાનું લગભગ એક સરખું છે એ પણ જોઈ લઈએ પાંદડા અનું અહીં તમે જોઈ શકો છો આ પાંદડું અ અને પાંદડું ફ અનું તમે જુઓ તો પાંચ થાય આ એક બે ત્રણ ચાર આખા આખા ચાર છે બરાબર આ અડધું ને અડધું ગણીને પાંચ બરાબર અહીં તમે જુઓ તો આ દસ થાય ફનો અને કયા બે પાંદડાનું સરખું છે તો તમે ગણી જુઓ તો ડ અને ફનો એક સરખું થાય દસ અને દસ બનું કેટલું થાય તો બનું પણ તમે ગણી શકો છો બરાબર આખું આખું એટલે એક આ એક આખું આ ગણવાનું નહીં આ ગણવાનું નહીં આ ચોરસ નથી ગણવાનું ત્યારબાદ આ નથી ગણવાનું આ તમે જુઓ તો આ અડધું થાય સેમ હિયર આ પણ અડધું થાય અડધું અડધું એક એટલે એક બે ત્રણ ને અડધું અડધું એક ચાર ચાર થાય એટલે બનું કેટલું થાય તો ચાર ચોરસ સેન્ટીમીટર આ યાદ રાખવાનું છે બરાબર આ રીતે ખ્યાલ આવ્યો મિત્રો ચાલ ત્યારબાદનો પ્રશ્ન છે કે અહીં આપેલી વસ્તુનું ક્ષેત્રફળ ગણવાના છે ક્ષેત્રફળ તો એકદમ સરળ છે ચોરસ ગણી નાખવાના કે કેટલા ચોરસ છે તે બરાબર નોટ વડે ઘેરાયેલા કેટલા ચોરસ છે તે ગણી નાખવાના એ જવાબ જેમ આપણે અહીં ગણ્યા હતા તો અહીં જુઓ આનો અઠ્ઠાવીસ થાય છે આખા આખા ચોરસ પહેલા ગણી નાખવાના બાકી અડધા અડધા હોય તેને એક ગણવાનું હમ આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ ચોરસ અડધા છે તો તેના ચાર થાય ને બાકીના બીજા ચોવીસ થશે એટલે અઠ્ઠાવીસ થાય તો ત્યારબાદ બુકનું તો બુકનું કેટલું થાય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર બાર ચોરસ સેન્ટીમીટર આ રીતે શોધી શકો ચાલો છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ અહીં ચોરસ કેટલા છે આપણને ખબર નહીં પડે તો શું કરવાનું જે ચોરસ છે એને લાઇનિંગ પર ડ્રો કરી દેવાના એની લાઇનિંગ આ રીતે ડ્રો કરી દેવાની આ પ્રમાણે બરાબર આ રીતે પૂરા કરીને ત્યારબાદ ચોરસ કેટલા છે ગણવાના જો આખા ચોરસ હોય તો તે અને અડધા અડધા હોય તો તેને એક ગણવાનું તેવી રીતે આ આકાર છે એનું વીસ ચોરસ સેમી થાય આ આકાર છે એનું દસ ચોરસ સેમી થાય બાકીના બે આકારોની તમારે ગણતરી કરવાની છે તો ખ્યાલ આવ્યો મિત્રો અહીં ચેપ્ટર ત્રણનું પુનરાવર્તન પૂરું થાય છે ત્રણેય ચેપ્ટરના પુનરાવર્તન શીખી ચૂક્યા છીએ તમારે રિવાઇન કરવાનું છે અને ત્યારબાદ એક્ઝામ આપવાની છે ફરીથી મળીશું હેવ અ નાઇસ ડે એન્ડ બેસ્ટ ઓફ લક